હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ હવે આપણે જોવાનું છે ટી વાયપી કોમ સેમિસ્ટર સિક્સ જેમાં બી સબ્જેક્ટ બરાબર છે બી સબ્જેક્ટની એક્ઝામ છે તમારી પાંચ ચાર બે હજાર ચોવીસ બરાબર તો એના જે લોંગ ક્વેશ્ચન અને શોર્ટ ક્વેશ્ચન એમસીયુ કેવી રીતે કરવાના એના માટેનો વિડીયો છે આઈ એમ છે બરાબર છે આટલા તમે કરશો તો તમારા આરામથી પાસ થઈ જશો બરાબર છે આમાં જેટલા સ્ટાર કરેલા છે એટલા પહેલાં કરી જજો ખાલી ચાલો તો આ જે લખેલા છે લોંગ ક્વેશ્ચન છે અને આ શોર્ટ ક્વેશ્ચન છે આપણે એક એક સવાલ વાંચીને જોઈ લઈએ છીએ તમે નોટમાં લખી દેજો અથવા છેલ્લે વિડીયો પટે પછી સ્ક્રીનશોટ પાડી દેજો બરાબર છે ચાલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલે લોંગ ક્વેશ્ચનમાં ચેપ્ટર એકમાંથી પહેલો સવાલ માલ સામગ્રી સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવો જેની પર મેં સ્ટાર કરેલા છે ને જો આવી રીતે આ સ્ટારવાળા સવાલ બરાબર છે આ જો એક બે ત્રણ ચાર અને પાંચ આ બધા સવાલ છે ને કરી જવાના જે સ્ટાર વાળા સવાલ છે જો આમાં પણ આ બે સ્ટાર વાળા એ બધા કરી જવાના બાકી બધાના તો કરવાના જ પણ પહેલાં આ બધા સ્ટારવાળા પહેલા કરજો ચાલો માલ સામગ્રી સંચાલનનું કાર્યક્ષેત્ર સમજાવો બીજો સવાલ માલ સામગ્રી સંચાલનના હેતુ જો હેતુનું બીજું નામ છે ઉદ્દેશ્ય એ સમજણાવો આ બેમાંથી એક સવાલ આવે બરાબર છે ચેપ્ટર ટુ સંગીન ખરીદી એટલે શું તેના સિદ્ધાંત સમજાવો તો આ સંગીન ખરીદી છે ને એ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે બરાબર અને એના સિદ્ધાંત લોંગ ક્વેશ્ચનમાં સંગીન ખરીદીનું મહત્ત્વ જણાવો પાંચમું ટૂંકનોન સંગીન ખરીદી એટલે આ ત્રીજો ચોથો ને પાંચમો જે સવાલ છે એ આખો સંગીન ખરીદી વિશે છે એટલે જો તમે આખો એક ટોપિક સંગીન ખરીદીનો વાંચી જશો અથવા ખાલી એની પ્રસ્તાવના પણ તમે જોઈ જશો ને તો અમે તો પણ તમને પાસ થશો એટલે ટૂંકમાં છે ને તમે જો એટલું બધું નથી વાંચી શકતા આખા આખા સવાલ કે ચાર ચાર પાંચ પાંચ પણ ચોપડીના નહીં વાંચતા હોય ને તો કંઈ નહીં ખાલી મુદ્દો શું છે એની વ્યાખ્યા ખાલી વાંચી લો એ વિશેનો કોન્સેપ્ટ ક્લિયર તમારા માઇન્ડમાં કરી નાખો બરાબર છે પરીક્ષામાં કંઈ તમે બેઠું ચોપડીનું છાપેલું નથી લખી શકવાના એ તમે તમારા નોલેજ પરથી અને તમે જેટલું વાંચેલું છે એ યાદ કરશો એના મુદ્દા બનાવશો એના પરથી જ તમે લખવાના છો કે એવું નહીં કે ભાઈ ચોપડીના પાંચ પાના છે તો આપણે પાંચ પાના બેઠા એવાની એવા લખવાના છે એવું નથી ખબર પડી ખાલી મેઇન તમારા મગજમાં છે ને ટોપિક વિશેના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે ભાઈ આ ટોપિકમાં આ આવે છે એના એના લખતું પછી તમે લખશો ને તો ભાઈ તમારું સાચું જ પડશે ખબર પડી એટલે ટૂંકમાં ખાલી સાર જોઈ લો કે શું કહેવા માંગે છે આખા આખા પેજ હવે વાંચવાની જાવ બરાબર ચાલો પછી ત્રીજું કેન્દ્રિત નીતિના ફાયદા ગેરફાયદા જણાવો છઠ્ઠો સવાલ સાઠમો સવાલ વી કેન્દ્રિત ખરીદીના ગેરફાયદાના ફાયદા બરાબર છે જો આ કેન્દ્રિત ખરીદી અને વી કેન્દ્રિત ખરીદી પણ પૂછાય છે પરીક્ષામાં યાદ રાખજો વી કેન્દ્રિત ખરીદી અને વી કેન્દ્રિત ખરીદી ચાલો આઠમો મુદ્દતી કરાર બ્લેન્કેટ ખરીદી અને સ્ટોકલેસ ખરીદીની પદ્ધતિ ટૂંકમાં જણાવો આ પૂછાય છે બ્લેન્કેટ ટોકલેસ બરાબર છે જોજા બધી ચાલો પછી નવમો સવાલ ખરીદવું કે બનાવવું નિર્ણયને અસર કરતા પરિબળો જણાવો એ પણ પૂછાય છે દસમો સવાલ વિવિધ ખરીદ પદ્ધતિઓ જણાવો ખરીદ ખરીદીની જે પદ્ધતિ હોય ને એ બધી જણાવવાની છે ચલો ચેપ્ટર ફોર અગિયારમો સવાલ માલ સામગ્રી અંકુશનું મહત્ત્વ જણાવો બારમો સવાલ માલ સામગ્રી અંકુશના ફાયદા જણાવો આ બેમાંથી એક કરવાનું બરાબર ચાલો વિભાગ ટુ એમાં ચેપ્ટર વન ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેનું કાર્યક્ષેત્ર વિગતવાર સમજાવો જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન વચ્ચેનો તફાવત ઉત્પાદકતાના ફાયદા જણાવો અને ઉત્પાદન સંચાલનનું કાર્યક્ષેત્ર જો ફ્રેન્ડ્સ આમાં છે ને આ આ સવાલ તેરમો છે ને એ કરી જજો બરાબર છે એ આઈએમપી છે ચલો સત્તરમો સવાલ ઉત્પાદન સંચાલનના લક્ષણો જણાવો ચાલો ચેપ્ટર ફોર સંપૂર્ણ ગુણવત્તાના લક્ષણો જણાવો ઓગણીસમો સવાલ સંપૂર્ણ ગુણવત્તાના ફાયદા અને મહત્ત્વ જણાવો વીસમો સવાલ ગુણવત્તા અંકુશ અને સંપૂર્ણ ગુણવત્તા સંચાલન એકવીસમો સવાલ સંપૂર્ણ ગુણવત્તા સંચાલનની સીક સિગ્મા પદ્ધતિ જણાવો આ એકવીસમોમાં આઈ એમ છે કયો છે એકવીસમો બાવીસમો જસ્ટ ઇન ટાઈમ એટલે શું અને તેના ફાયદા પણ જણાવો આ પણ આઈ છે એકવીસ બાવીસમો આઈએમપી છે બરાબર છે ચાલો વિભાગ થ્રી ચેપ્ટર વન ટૂંકનોન પ્રવાસનના પ્રકારો ચોવીસમો પ્રવાસનના ફાયદા અને ગેરફલાપ જો આ બંનેમાંથી એક સવાલ આવવાની સંભાવના છે બરાબર છે બાવીસમો ને ત્રેવીસમો છે ને આખો પ્રવાસન પર જ છે એટલે એ કરી જજો ચાલ ત્રેવીસમો એટલે કે ચેપ્ટર થ્રી પચીસમો સવાલ ઉત્પાદન અંકુશની પ્રક્રિયાના તબક્કા જણાવો છવ્વીસમું ટૂંક નોંધ લખો માર્ગ નિર્ધારણ અને સમય નિર્ધારણ ચાલો સત્યાવીસમો સૂચના વિતરણ પણ નોંધ અઠાવીસમું ઉત્પાદન અંકુશનું મહત્વ અને ઓગણત્રીસમું ઉત્પાદનના અંકુશના ફાયદા હવે આમાં પણ છે ને આ પચીસમો છે ને એ કરી જજો એટલે દરેક વિભાગમાં સ્ટાર કરેલા છે ને પહેલાં એટલા પટાવી દો બરાબર છે જો બાકી બધા તમારા થઈ ગયા હોય તો એના ખાલી પોઈન્ટ જોઈ લો પણ સ્ટાર કરેલા છે એ કરી નાખો આટલા બધા નહીં થાય તમને એવું થતું હશે કે સર તમે કેટલા બધા સવાલ આપી દીધા પણ જો એટલું યાદ રાખો ફ્રેન્ડ્સ આ બધું કેવું છે ખબર કે આઈએમપી છે ને આઈએમપી યુટ્યુબ પર બધા આપતા જ હોય છે બરાબર છે એવું નથી કે હું એકલો આઈએમપી આપું છું આઈએમપી જેવું કોઈ હોય જ નહીં પહેલે એ વાત ધ્યાન રાખો બરાબર છે અત્યારના સ્ટુડન્ટ કેવા હોય કે બધા આઈએમપી પાછળ ભાગે આઈએમપી પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી જ્યાં સુધી તમારા કોન્સેપ્ટ બેઝિક ક્લિયર નહીં થયા હોય ને ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી બરાબર છે હું તમને દસ સવાલ આપું પાંચ સવાલ આપું અને પાછું તો હમણાં કેવું ચાલતું હોય ખબર કે સ્ટુડન્ટ્સ કા ક્યાં વધારે ભાગે ખબર કે જેલો જેમાંથી વધારે પૂછાતું હોય ને ત્યાં જાય એવું નહીં હોય ફ્રેન્ડ્સ જો પૂછાય જે કોણ આપે તમને એમાંથી પૂછાય એનું મહત્ત્વ નથી બરાબર છે મહત્ત્વ કોનું છે ખબર છે તમને મહત્વ હું કરાવો કોઈ બીજું કરાવો કોઈ ત્રીજું કરાવે એનું મહત્ત્વ નથી મહત્વ એ છે કે તમને કેટલું આવડે છે ખબર પડી જો એક એક સરળ ઉદાહરણ તમને મેં આપું સરળ ઉદાહરણ એમાં તમે બધું સમજી જાઓ છો જો તમે ગેરમાર્ગે નહીં દોરો ને એટલા માટે હું તમને એક ઉદાહરણ આપું છું બરાબર છે કે જ્યારે છે ને આ આપણા લોંગ કેશન પૂરા થઈ ગયા જો જ્યારે છે ને આ જંગલ હોય ને જંગલ એટલું યાદ રાખો આ જંગલ બહુ મોટું છે ફ્રેન્ડ્સ કેટલું મોટું છે બહુ મોટું છે તો છે ને જ્યારે આ જંગલમાં મોર એન્ટર થાય ને આ રસ્તો છે જંગલમાં જવાનો આ જંગલમાં જ્યારે મોર એન્ટર થાય ને તો આજુબાજુના પ્રાણીઓ શું વિચાર કરે કે આ મોર છે ને એકલો જ ચાલતો છે જંગલમાં સમજ પડે આ મોર છે ને એકલો જ ચાલતો છે પણ એ પ્રાણીઓને ખબર નથી કે જ્યારે મોર છે ને એકલો ચાલતો છે ને પણ એ લોકોને ખબર નથી કે મોર જ્યારે પોતાની પાંખ ફેલાવે છે ને ત્યારે કેવડો મોટો થાય છે ખબર પડી એટલે મૂળને જ ખબર છે કે મારી પાક કેટલી મોટી છે ને મને મેં મારી પાકને ક્યાં સુધી ફેલાવી શકું છું ખબર પડી પણ મૂળને જણાવું નથી કે મારામાં શું છે ખબર પડે એટલે તમારે પણ આ જ છે એટલું યાદ રાખો તમને ખબર છે કે તમને કેટલું આવડે છે ખબર પડી એટલે બાકી બધાનું છોડી દેજો બાકી બધા જે કરે તે જે જોઈ તે તમને ખબર હોવી જોઈએ સમજ પડી કે તમને કેટલું આવડે છે જો તમને તમને ખબર જ નથી ભાઈ મને કેટલું આવડે છે કેટલું નહીં આવડે તમે બીજા બધાને શું કેમ પૂછે કે ભાઈ તને કેટલું આવડે છે તું કઈ આઈએમપી એમપી કરી છે શું કહ્યું ક્યાંથી કર્યું છે પહેલે એ તો જાઉં કે તમને કેટલું આવડે છે ક્યાં સુધીનું તમને આવડે છે ખબર પડી હું એની તમારી પર વાત કરું છું સ્ટુડન્ટ પર કે તમને કેટલું આવડે છે એમ તમે આપણે આઈએમપી પાછળ ભાગશો યુટ્યુબ પર કલાક કલાક સુધી બધાને તમે ફોન કરશો બધા સરોને કે સર આઈએમપી સર આઈએમપી સર આઈએમપી એનો નથી કંઈ મતલબ બરાબર છે તમે આખા વર્ષ દરમિયાન શું કર્યું છે મહેનત કરી છે જો જરાક છ છ મહિના તમે મહેનત કરી હોય તો તમારો રિઝલ્ટ આવે બરાબર છે પરીક્ષાના આગલા દિવસ પહેલાં તમે કેટલું વાંચીને જશો એટલે આપણું જરાક વિચારજો તમે બરાબર છે આ એક ઉદાહરણ આપેલું છે કે તમને કેટલું આવડે છે આ એની પરથી નક્કી થાય છે આ ઉદાહરણ પરથી ખબર પડી કેટલું તમને આવડે છે એ મહત્ત્વનું છે એટલે અહીંયા મેં સો સવાલ મૂકી દઉં દસ સવાલ મૂકી દઉં એનો કોઈ મહત્વ નથી બધા શું કે ભાઈ આ સવાલ ખાલી છે ને દસ સવાલ આપે ને એ પૂછાઈ જશે એવું નહીં હોય એટલું યાદ રાખજો ખબર પડી હું આપું છું પૂછાય છે એનો કોઈ મતલબ નથી કોઈ બીજું આપે છે પૂછાય છે એનો કોઈ મતલબ નથી પણ તમારા મગજમાં શું છે કે ભાઈ આ સવાલને લગતું તમારામાં શું નોલેજ આવ્યું ને ભવિષ્યમાં એ શું કામ લાગશે એ જરૂરી છે બરાબર છે એટલે એ પહેલાં વિચારજો તમારામાં નોલેજ હોવું જોઈએ આ બધી વસ્તુનું નોલેજ મહત્ત્વનું છે તમે આગળ નોકરી કરવા ગયા કે કોઈ કામ કર્યું અને આ વસ્તુ વિશે નોલેજ જ નથી તો એનો શું અર્થ છે તો આઈએમબી બી સવાલના કંઈ કામના છે કંઈ કામના નથી માનલું કે હવે આ છે આપણા પ્રવાસન સંચાલન છે આ સ્ટોકલેસ ખરીદી છે આ બ્લેન્કેટ ખરીદી છે એના વિશેનું નોલેજ નથી એને ખાલી આઈએમબી સવાલ કરીને ચાલી લાગ્યા પણ બીજા બધા સવાલોનું નોલેજ હોવું જોઈએ ને નોલેજ મહત્વનું છે ખબર પડે છે ચલો ચલો હવે આ લોંગ ક્વેશ્ચન આપણે ઓગણત્રીસ સુધી મેં તમને સમજાવી લીધા એ પતી ગયા હવે હું શોર્ટ ક્વેશ્ચન સમજાવી લઉં છું શોર્ટ ક્વેશ્ચન અહીંયા મેં ત્રેવીસ લખેલા છે કેટલા લખેલા છે ત્રેવીસ ચાલો બધા શોર્ટ ક્વેશ્ચન બધું એમસીક્યુ અહીંયા આવી જાય છે ને એટલે મેં આટલા બધા લખેલા છે લોંગ ક્વેશ્ચન પણ આની અંદર છે એની અંદરથી પણ એમસીક્યુ નીકળશે શોર્ટ ક્વેશ્ચન પણ છે એની અંદરથી પણ એમસીક્યુ આવશે એટલે આટલું બધું ક્લિયર હશે ને તો એમસીક્યુમાં તમારા માર્ક્સ નહીં કપાસશે ચાલો પહેલો શોર્ટ ક્વેશ્ચન માલ સામગ્રી સંચાલનનો અર્થ આપી તેના કાર્યક્ષેત્ર ટૂંકમાં સમજાવો બીજો સવાલ ચેપ્ટર નો બીજો સવાલ સંગીન ખરીદી એટલે શું બરાબર જો આવ્યું ને સંગીન ખરીદીનો ત્રીજો સવાલ સંગીન ખરીદીના માત્ર હેતુ જણાવો ચેપ્ટર થ્રી ચોથો સવાલ બ્લેન્કેટ ખરીદીનો અર્થ સમજાવો પાંચમો સ્ટોકલેસ ખરીદીનો અર્થ સમજાવો સાતમો સત્તાત્મક ખરીદીનો અર્થ જો આમાંથી પૂછાઈ શકે હે ચાર ચોથો પાંચમો ને છઠ્ઠોમાંથી એક આવી શકે ચાલો વિકેન્દ્રિત ખરીદી અને કેન્દ્રિત ખરીદીનો અર્થ આ પણ પૂછાઈ શકે જો ચેપ્ટર થ્રી છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી પૂછાઈ શકે છે આ બધા શોર્ટ ક્વેશ્ચન કરી નાખજો ચાલો ચેપ્ટર ફોર માલ સામગ્રી અંકુશ શા માટે જરૂરી હોય છે દસમો સવાલ માલ સામગ્રી અંકુશનું મહત્વ જણાવો ચલો પછી વિભાગ બેનો ચેપ્ટર વન અગિયારમો સવાલ ઉત્પાદનની વ્યાખ્યા આપો બારમો સવાલ ઉત્પાદન સંચાલનની વ્યાખ્યા તથા લક્ષણો જણાવો જો આ બધા સવાલ તમે જોશો ને તો આ લોંગ ક્વેશ્ચનમાંથી જ આવી ગયા છે ખબર પડે એટલે ટૂંકમાં લોંગ ક્વેશ્ચન જો પાક્કા હશે તો શોર્ટ પણ આવડશે અને એમસીક્યુ પણ આવડશે ચલો પછી તેરમો સવાલ ઉત્પાદન અને ઉત્પાદકતા વચ્ચે તફાવત ચૌદમો સવાલ ઉત્પાદકતાની ખ્યાલની મર્યાદા ટૂંકમાં સમજાવો પંદરમો સવાલ ઉત્પાદકતાનો ખ્યાલ સમજાવો ચલો ચેપ્ટર ટુ સોલમો સવાલ ઉદ્યોગ આદર્શ સ્થાન પસંદગી એટલે શું સત્તરમું સ્થાન પસંદગી માટેનો વસ્તુ આંકનો સૂત્ર આપો બરાબર છે આ બધા છે ને જો અહીંયા લખેલું જ છે આ વિભાગ બે આ ચેપ્ટર વનના સવાલ છે ને આ ચેપ્ટર ટુના સવાલ છે ચેપ્ટર ટુના અઢારમો સવાલ છે જો વેબળનો સિદ્ધાંતના પરિબળો સમજાવો ચલો ચેપ્ટર થ્રી એમાં ઓગણીસમો સવાલ પ્રવાસન સંચાલનનો અર્થ આ કરી જજો ખાસ પ્રવાસન સંચાલન ચલો ચેપ્ટર થ્રી વીસમો સવાલ અનુકાર્ય એટલે શું એકવીસમો સવાલ ઉત્પાદન આયોજનની વ્યાખ્યા આપો બાવીસમો ઉત્પાદન અંકુશની પ્રક્રિયાના તબક્કા જણાવો ત્રેવીસમો માર્ગ નિર્ધારણ અને સમય નિર્ધારણ એટલે શું બરાબર છે તો ફ્રેન્ડ્સ આટલા શોર્ટ ક્વેશ્ચન થઈ ગયા ત્રેવીસ બરાબર છે આટલા લોંગ ક્વેશ્ચન થઈ ગયા બરાબર છે જો હવે પરીક્ષામાં ઓછો સમય જાય તો હવે આટલા સવાલ કરી જજો બરાબર છે આમાંથી પૂછાઈ શકે બધું બરાબર અને બીજી એક વસ્તુ હવે આ સેમમાં તમે સેમ સિક્સ છો બરાબર છે સેમ સિક્સના સવાલ છે હવે એકથી પાંચ સેમ જો ક્લિયર હોય કે નહીં હોય કે છઠ્ઠું સેમ ક્લિયર હોય કે નહીં ક્લિયર હોય પણ હવે પરીક્ષા આવે છે મને કે ચાલો આ પરીક્ષામાં તમારી એવી ટેવી ગઈ નહીં સારી ગઈ અથવા કેટી આવવાની સંભાવના હજુ છે તમારી પાસે તો પરીક્ષા તમારી પટી જાય ને પછી શાંતિથી સમય કાઢીને છે ને મને આ નંબર પર ફોન કરી દેજો સેવન ફોર ડબલ થ્રી એઇટ ફાઇવ એઇટ સેવન એટ ઝીરો બરાબર છે એ આપણે એવા સ્ટુડન્ટ સાથે પણ વાત કરીએ છીએ ને ફ્રેન્ડ્સ કે જે સ્ટુડન્ટની છે ને વર્ષોથી કેટી આવતી છે વર્ષોથી એક બે વર્ષથી નહીં વર્ષોથી કેટી આવતી એટલે મને કે ચાર પાંચ વર્ષની ઉપર તો થઈ જ ગયા હોય એને કેટી સોલ્વ કરતા પણ કેટી સોલ્વ નહીં થઈ હોય અમુક સ્ટુડન્ટ એવા હોય ને કે જેની પાસે ને વીસથી ઉપર સપડી એ પેલી માર્કશીટ હોય ખબર છે ને તમને વીસથી ઉપર માર્કશીટ પડેલી હોય બોલો કેટીની પંદર વીસ માર્કશીટ બની ગઈ હોય છ સાહેબની જગ્યાએ પંદર વીસ માર્કશીટ કેટીની બધી સાથે ધગલો હોય એવા સ્ટુડન્ટ સાથે પણ આપણે વાત કરીએ છીએ બરાબર છે ગાઈડલાઇન્સ માટે કે હવે એ લોકો આ કેવી રીતની તૈયારી કરી શકે છે બરાબર છે એના માટે તો જો તમારી કેટી આવ્યા કરતી હોય ને તમને કંઈ ગાઈડલાઇન્સ આપણી તરફથી જોઈતું હોય ને કે સર અમે કેવી રીતે તૈયારી કરીએ કયા સવાલ વાંચીએ શું કરીએ બરાબર છે તો એના માટે તમે આ નંબર પર ફોન કરજો બરાબર અને બીજી એક વસ્તુ કે આપણે યુટ્યુબ પર બધું જ કરાવીએ છીએ બરાબર થી ટીવાય સુધીનું અને ઓફલાઈન ક્લાસ જો તમારે લેવા હોય તો આપણા ક્લાસ સુરતમાં છે જો તમારા કોઈ ભાઈ ભાઈબહેન બી હોય ને તો અગિયારમાં ધોરણથી આપણે ભણાવીએ છીએ અગિયારમું બારમું એફ બીકોમ બી એસ વાય અને ટી વાય બી બરાબર છે અગિયારમાં ધોરણથી લઈને બીકોમ સુધી જો કોઈ તમારા બહેન હોય અગિયાર બારમાં એડમિશન હજુ બી લેવું હોય તો આપણો નંબર છે બરાબર છે સેવન ફોર ડબલ થ્રી એઇટ ફાઇવ એટ સેવન એટ ઝીરો બરાબર સુરતમાં આપણા ક્લાસ છે તમારો આભાર ફ્રેન્ડ તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક આવી જ રીતે આપણા બધા વિષયનું આવશે અને એકાઉન્ટ અને ઓડિટિંગના આઈએમપી મુકાઈ ગયા છે બરાબર છે એકાઉન્ટમાં પણ જે શોર્ટ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન આવે બધું મૂકી દીધું છે આખા આખા ચેપ્ટર યુટ્યુબ પર કરાવ્યા છે તો એ ખાસ જોઈને જજો પરીક્ષામાં બરાબર અને પરીક્ષા ગમે તેવી જાય બહુ ચિંતા નહીં કરતા બરાબર છે એકદમ ફ્રી ફ્રી માઇન્ડ રહેજો એકદમ બરાબર ટેન્શન નહીં લઈ લેતા કે હવે શું થશે આગળ એટલું યાદ રાખજો કોઈ પરીક્ષા એટલી મહત્ત્વની નથી ખાસ ધ્યાન રાખજો એક ડિગ્રીનું કાગળિયું કે એક તમારું સર્ટિફિકેટ નથી એમ જજ કરી શકવાનું કે તમને કે તમે જીવનમાં કંઈ નથી કરી શકવાના કંઈ કરી શકો નહીં કરી શકો એ કંઈ ડિગ્રીનું એમ પ્રમાણપત્ર એ જજ નહીં કરી શકે તમને ખબર પડી એ તમારું ભવિષ્ય નક્કી નહીં કરી શકે બરાબર છે એ તો ખાલી એક છે તમને ખાલી નોકરીમાં કે એક લાયકાત કહેવાય તમારે કે ભાઈ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે કે તમે કશે મૂકી શકો અને આગળ વધી શકો પણ તમારા હૃદયનું જે હુનર બરાબર છે તમારા એમ અંતરનું જે એમ હુનર છે ને એ તમને ખબર જ છે કે ભાઈ મારી આ આવડત છે મારી આ કામમાં કુશળતા છે ને જો મને અમા ઇન્ટરેસ્ટ છે ને હું આમાં આગળ વધું ને તો આરામથી હું કંઈ ને કંઈ નવું કરી શકું છું બરાબર છે એટલે એવું નહીં આ તો બીકોમ બધા કેના માટે કરે ખબર છે બીકોમ કે ચાલ ભાઈ બહાર કહ્યું તો બીકોમ કરે ગ્રેજ્યુએશન તો કહેવાય ને કશક એક ડિગ્રી મૂકવાની હોય કે ભાઈ આ ડિગ્રી અમે આ જગ્યા પર મૂકીએ તો જરાક અમને સારું પડશે એના માટે હોય ખબર પડી એટલે એમ ગ્રેજ્યુએશન થઈ ગયું એટલે એવું નહીં સમજાય કે બધું પતી ગયું એમ બસ ગ્રેજ્યુએશન આના પછી બધું બહુ છે ખબર પડી એટલે આમાં કંઈ એમ ગભરાઈ નહીં જતા કે બીકોમ 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 બી કોમ કંઈ નથી એટલું યાદ રાખ્યું બીકોમ છે ને એના પછી પણ બહુ બધી લાઈનો છે એટલે એટલું એમ આ આટલી બધી પરીક્ષાને આટલું મહત્ત્વ નહીં લેતા એમ પણ મહત્ત્વ કોનું હોય ખબર છે તમને જીવનની પરીક્ષા હોય ને એનું મહત્ત્વ હોય આ તો બધું કંઈ નથી ખબર પડી આ તમે શું કરશો અગિયાર બાર નહીં અપાવ્યા એટલે બીકોમ નહીં અપાવશો પણ આ બધું જે છે ને એ તમારા એમ રોજિંદા જે જીવન લાઈફ હોય ને એમાં બધું કામ નહીં લાગે એટલું યાદ રાખો આ નહીં કામ લાગે બરાબર છે જે તમારા જીવનમાં થાય છે ને એ ચોપડીઓમાં નથી આપ્યું બરાબર છે અને જે ચોપડીઓમાં આપ્યું છે ને એ જીવનમાં કોઈ દિવસ એમ કામ નથી લાગતું અમુક જગ્યા પર લાગે બરાબર છે એટલે બહુ ટેન્શન નહીં લેતા એકદમ ફ્રી રહેજો બરાબર ચાલો બેસ્ટ ઓફ લખ